પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારી ખાતે હાલ પહોંચ્યા છે અને નમક સત્યાગ્રહ સ્મારકનું પીએમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્મારક ખાતે તમામ બાબતોનું નિરીક્ષણ કરી રહ્યા છે, સ્મારકને નિહાળી રહ્યા છે. તેમની સાથે કેટલાક અધિકારીઓ પણ ઉપસ્થિત હશે. સીએમ વિજય રૂપાણી પણ તેમની સાથે છે. દાંડી સત્યાગ્રહ સ્મારકનું ઉદઘાટન પીએમના હસ્તે કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ તે સ્મારક ખાતે છે. દાંડીના સેફ વિલા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહના સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નવસારીના દાંડી ખાતે આગમન. દાંડીના સેફ વિલા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ પહોંચ્યા છે. રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહના સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું. દાંડી સત્યાગ્રહ સ્મારકનું ઉદઘાટન પીએમના હસ્તે કરવામાં આવ્યું. આ સાથે જ ત્યાં ગાંધીજીની સાથે જોડાયેલા 89 જે સત્યાગ્રહીઓ હતા તેમની પ્રતિમા મૂકવામાં આવશે. તો ગાંધીજીની 18 ફૂટ ઊંચી પ્રતિમા પણ અહીં મુકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ત્યાં પહોંચ્યા છે. દાંડીના સેફ વિલા ખાતે પહોંચ્યા છે. રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહના સ્મારકનું પીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સ્મારકની ખાસિયતની વાત કરીએ તો 15 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. ગાંધીજીએ બ્રિટિશ શાસન સામે મીઠાના કાયદાનો જે તે સમયે ભંગ કર્યો હતો ત્યારે વર્ષ 1930માં 12 માર્ચથી 6 એપ્રિલ સુધી દાંડી યાત્રા કરી હતી. સાબરમતી આશ્રમથી દાંડી સુધી આ પદયાત્રા કરવામાં આવી હતી. ત્યારે ગાંધીજીની 18 ફૂટ ઊંચી પ્રતિમા પણ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ 6 લાખ લીટર પાણીની ક્ષમતાવાળું તળાવ પણ અહીં બનાવવામાં આવ્યું છે. હાલ આ સ્મારક ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, તેમની સાથે વિજય રૂપાણી પણ જોડાયા છે. અને આ દાંડી યાત્રા જે ગાંધીજી દ્વારા જે તે સમયે કરવામાં આવી હતી, એક સ્મારક જે તૈયાર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહના સ્મારકનું પીએમના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું. તો પ્રધાનમંત્રી મોદી નવસારી પહોંચી ચૂક્યા છે. Thank you.
પીએમ મોદી નવસારી પહોંચી ચૂક્યા છે. તેમની સાથે સીએમ વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે. અત્યારે હાલ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. 1100 કરોડના ખર્ચે આ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે અને દાંડી ખાતે તેમનું આગમન થઈ ચૂક્યું છે. પ્રધાનમંત્રી મોદી નવસારી પહોંચી ચૂક્યા છે. દાંડીના સેફીવાળા ખાતે પહોંચી ચૂક્યા છે. મીઠા સત્યાગ્રહના સ્મારકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે છે, બીજી વખત તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે સુરતમાં તેઓ પહોંચ્યા હતા. ત્યારબાદ અત્યારે નવસારી પહોંચી ચૂક્યા છે અને તેમની સાથે તેમનો કાફલો ઉપસ્થિત છે. સાથે જ નેતાઓ પણ ઉપસ્થિત છે. અત્યારે હાલ તેઓ સેફી વિલા ખાતે પહોંચી ચૂક્યા છે દાંડીના, અને સત્યાગ્રહ સ્મારકનું ઉદઘાટન કર્યું છે. અત્યારે હાલ બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે અને સાથે જ તેઓ તમામ વસ્તુનું ધ્યાન પણ રાખી રહ્યા છે. પીએમ મોદી નવસારીના દાંડી ખાતે પહોંચી ચૂક્યા છે. તેમનું આગમન થઈ ચૂક્યું છે. આપને જણાવી દઈએ, રાષ્ટ્ર મીઠા સત્યાગ્રહના સ્મારકનું લોકાર્પણ પણ કર્યું તેમણે. સાથે જ પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે ત્યારે નવસારીના દાંડીના સેફીવિરા ખાતે તેઓ પહોંચ્યા અને મીઠા સત્યાગ્રહનું જે સ્મારક છે તેનું લોકાર્પણ પણ કર્યું. 15 એકર જમીનમાં રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક બનાવવામાં આવ્યું છે. ગાંધીજીએ બ્રિટિશ શાસન સામે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. વર્ષ 1930માં 12 માર્ચથી 6 એપ્રિલ સુધી દાંડી યાત્રા પણ કરી હતી. સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રા કરી હતી. પાણીના બાષ્પીકરણ બાદ પેનમાં મીઠું બનશે. સ્મારકની ખાસિયત આપને બતાવી રહ્યા છે. 110 કરોડના ખર્ચે આ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે. 110 કરોડના ખર્ચે સ્મારક તૈયાર કરાયું છે. દાંડી સત્યાગ્રહ સ્મારકનું પીએમ મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે. 15 એકર જમીનમાં રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કર્યું છે. ગાંધીજીએ બ્રિટિશ શાસન સામે આવ્યા હતા અને વર્ષ 1930માં 12 માર્ચથી 6 એપ્રિલ સુધી દાંડી યાત્રા કરી હતી. મીઠા પર કર લગાવવાનું ગાંધીજીના ન્યાય પગલું લાગ્યું હતું. સાથે જ પદયાત્રા પણ કરી હતી અને ગાંધીજીએ મીઠા પર કરના વિરોધમાં સત્યાગ્રહ પણ કર્યો હતો. 18 ફૂટ ઊંચી પ્રતિમા પણ ગાંધીજીને તૈયાર કરવામાં આવી છે. 6 લાખ લીટર પાણીની ક્ષમતાવાળું તળાવ પણ બનાવવામાં આવ્યું છે. 4 લાખ લીટર પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સોલો મેકિંગ બિલ્ડિંગમાં સુવિધા પણ કરવામાં આવી છે. પાણીના બાષ્પીકરણ બાદ પેનમાં આ મીઠું બનશે. પીએમ મોદી નવસારી પહોંચ્યા છે અને ત્યાં તેમણે સ્મારકનું ઉદઘાટન કર્યું છે. તેમની સાથે બીજા નેતાઓ પણ હાલ ઉપસ્થિત છે અને સીએમ વિજય રૂપાણી સહિતના નેતાઓ તેમની સાથે હાલ ઉપસ્થિત છે. પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ અત્યારે નવસારી પહોંચી ચૂક્યા છે અને તેમણે ઉદઘાટન પણ કર્યું હતું અને સ્મારકનું લોકાર્પણ કર્યું. 6 એપ્રિલ 1930માં નવસારી નજીક દાંડી ગામમાં તેમણે આ પદયાત્રા પૂરી કરી હતી. દાંડી સત્યાગ્રહ યાત્રા અને પ્રધાનમંત્રી મોદી નવસારી પહોંચી ચૂક્યા છે જ્યારે વિકાસ કાર્યોને ઝડપથી કરવાનો આજે મોદીએ વાયદો કર્યો હતો. ત્યારબાદ તેમણે શરૂઆતમાં જનસભાને સંબોધી અને ત્યારબાદ નવસારી પહોંચ્યા છે અને નવસારીમાં તેમણે
સ્મારકનું લોકાર્પણ કર્યું છે. 110 કરોડના ખર્ચે આ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે અને લોકાર્પણ કરીને ખુલ્લું મૂક્યું છે. ફરી વખત પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે છોતરીએ સાટેદારો સાથે કરી હતી અને દાંડીકુચ અમદાવાદથી 12 માર્ચ 1930ના રોજ પદયાત્રા સ્વરૂપે નીકળી હતી. સ્મારકનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે નવસારી નજીક દાંડી ગામમાં જ આ પદયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સાથે જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પહેલા સુરતમાં પહોંચ્યા અને ત્યારબાદ વિકાસલક્ષી કાર્યનું ખાતમુહૂર્ત કર્યું, જનસભાને સંબોધી અને તેઓ નવસારી પહોંચ્યા છે. દાંડી સત્યાગ્રહ સ્મારકનું ઉદઘાટન કર્યું છે અને